नमस्कार विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 13 अने चैप्टर नंबर 14 जोया बाद हवे आजे आपणे चैप्टर नंबर 15 जीव विविधता अने एना संरक्षण विषे आपणे वात करवानी छे। मित्रों, जीव विविधता एटले के आपणे पृथ्वी उपर आवेला जे जीवावरण में अलग अलग प्रकार की जातिओ एनी प्रजातिओ एना कूल बराबर तो ए बधाना संगठन ने आपणे शुं कहीए छीए, जैव विविधता। जैव विविधता कोई एक जाति अथवा तो ए जनैनिक स्तरे तथा तेना विवरण क्षेत्र में विविधता एनी जे आपणे अलग अलग जैविक स्तरे घणा बधा सजीवों आपने जोवा मळे छे तो एनी वात आपणे आ प्रकारना आ चेप्टर में आपणे जोवानी छे। त्यारबाद एनुं संरक्षण कई रीते थाय छे अने एना संरक्षण माटे कई कई प्रकारनी प्रक्रियाओ आवे छे तो एना विशे आपणे आ चेप्टर में चर्चा करीशुं। तो चलो जोईए। सौ प्रथम तो आपणे जैव विविधता एटले के बायोडायवर्सिटी એ કેવી છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે પૃથ્વી ઉપર જૈવ વિવિધતા ખૂબ જ વધારે છે। કારણ તો કે એને અનુકૂળ વાતાવરણ, સજીવોને જીવવા માટે અનુકૂળ વાતાવરણ એ પૃથ્વી ઉપર મળી રહે છે। પૃથ્વી પર 20,000 કીડીની જાતિઓ છે, 30,000 ભૃંગ કીટકોની જાતિઓ જોવા મળે, 28,000 માછલીઓની જાતિ અને 20,000 ઓર્કિડની જાતિ। મિત્રો, આ જે બધી જાતિઓ છે એ હજી તો અમુક જાતિ તો ઓળખવાની પણ બાકી છે, પણ આ અલગ અલગ પ્રકારની જાતિઓ જોવા મળે છે। જીવાવરણમાં ફક્ત જાતિના સ્તરે જ નહીં પરંતુ જૈવિક સંગઠનના આયોજનના સ્તરે પણ વિવિધતા જોવા મળે છે। જૈવિક સંગઠન એટલે કેવું કે કોઈ અલગ અલગ જીવ છે તો એ પોતે પોતાના કોઈ એક વસ્તીમાં રહેતું હશે। આપણે વસ્તી વિશે વાત કરેલી જ છે મિત્રો, તો એના આયોજનના સ્તર ઉપર પણ એવી અલગ અલગ વિવિધતાઓ જોવા મળશે। એટલે કે દરેક વસ્તીમાં, દરેક સ્તરે એટલે કે કોષની અંદર બૃહદણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની વિવિધતા આપણા શરીરમાં અથવા તો આપણે પૃથ્વી ઉપર જોવા મળે છે। નાનામાં નાના કોષથી માંડીને મોટા મોટા જૈવ વિસ્તારો, રણ પ્રદેશો, તેમાં આ બધી જૈવ વિવિધતા જોવા મળે છે। તો આ જૈવ વિવિધતાનો શબ્દ જે છે એ સોશિયો બાયોલોજીસ્ટ એટલે કે સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના સ્તરે વિવિધતા વર્ણન કરવામાં આવી છે। જૈવ વિવિધતાના પ્રકારો આપણે જોઈએ મિત્રો, જૈવ વિવિધતાના પ્રકારોમાં જનૈનિક વિવિધતા, ત્યાર પછી જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા, એના વિશે આપણે જોવાનું છે કે ભાઈ જૈવ વિવિધતા છે તો કયા કયા પ્રકારે, કયા કયા એના ડિપાર્ટમેન્ટમાં એ પોતે જોવા મળશે। તો જોઈએ આપણે, પહેલું છે જનૈનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી। જીનેટિક ડાયવર્સિટી એટલે કેવું કે કોઈ એક જાતિ જનીન સ્તરે તેના વિવરણ ક્ષેત્રમાં, વિતરણ ક્ષેત્રમાં વિવિધતા ધરાવે, બરાબર। જેમ કે કોઈ એક જાતિ છે પણ એના જાતિમાં એના જનૈનિક ફેરફાર દરમિયાન એ પોતે થોડા ઘણા અંશે એ બીજી જાતિથી અલગ જોવા મળે છે। હિમાલયમાં વિવિધ વિસ્તારોમાં ઉગતી વનસ્પતિ સર્પગંધા અને એમાં જે પ્રાપ્ત થાય છે રિસ્પરિન રસાયણ, એની ક્ષમતા અને સાંદ્રતાના સંદર્ભમાં જનૈનિક વિવિધતા દર્શાવે છે। મિત્રો, સર્પગંધા છે એ હૃદયરોગના હુમલા માટે, એના નિવારણ માટે આ વનસ્પતિ આયુર્વેદમાં વપરાય છે। ભારતમાં 50,000થી વધારે જનૈનિક ભિન્નતા ધરાવતી ચોખાની જાત અને 1,000થી વધુ તો કેરીની જાતો જોવા મળે છે। કેરીની જાતો આપણે જોઈએ છીએ, કેસર કેરી છે, હાફૂસ કેરી છે, દેશી કેરી છે, તોતા કેરી છે, વિવિધ પ્રકારની અલગ અલગ લંગડો કેરી છે, બરાબર। અલગ અલગ નામની, અલગ અલગ જગ્યાની કેરીઓની જાતો આપણે 1,000થી વધુ આપણને જોવા મળે। ક્યાં જોવા મળે તો કે ભારતમાં। આ થઈ જનૈનિક વિવિધતા, છે જાતિ એક જ, કેરીની જ જાતિ છે પરંતુ એમાં
જનનીક ફેરફારને કારણે એ પોતે ફેરફાર થઈ જાય છે, ચેન્જીસ થઈ જાય. પછી જોઈએ મિત્રો કે જાતિ વિવિધતા. એ તો આપણને ખબર જ છે મિત્રો કે ઉદાહરણ તરીકે આપણે પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટમાં ઉભય જીવોની જાતિ વિવિધતા વધારે જોવા મળે છે. કારણ કે પૂર્વ ઘાટમાં દરિયાકાંઠો ને બધું ઓછું જોવા મળે, જ્યારે પશ્ચિમ ઘાટમાં દરિયાકાંઠો કેવો તો કે વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે દેડકા જેવો ઉભય જીવી પ્રાણીઓ એની જાતિમાં વિવિધતા ત્યાં વધારે જોવા મળશે. પરિસ્થિતિકીય વિવિધતા, મિત્રો આ વિવિધતા ઘણી મહત્વની છે કે પરિસ્થિતિ આજુબાજુના વાતાવરણની કેવી છે એ પ્રકારે ત્યાંની જાતિની વિવિધતા જોવા મળે. જોઈએ કેવા નિવસન તંત્રના સ્તરે, બરાબર આપણે હમણાં વાત જ કરી કે નિવસન તંત્ર એટલે શું થાય, તો કે જૈવિક અને અજૈવિક બંનેનો સમન્વય. ઉદાહરણ આપી એટલે સમજી જશો કે ભારત પાસે રણપ્રદેશો, વર્ષાવન, મેંગ્રુવ્ઝ, પરવાળાના ટાપુ, જલપ્લાવિત ક્ષેત્ર, વેલાનદમુખી પ્રદેશો, પહાડો ઉપરની ઊંચાઈ આવેલા ઘાસના મેદાનો, અથવા તો નોર્વે જેવા સ્કેડિનેવિયન દેશ કરતાં ખૂબ જ વધારે છે. નોર્વે જેવા સ્કેડિનેવિયન એટલે કહેવા તો કે અમુક વધારે પડતા બર્ફીલા હોય, અમુક સમય લગી ત્યાં સૂર્યપ્રકાશની હાજરી પણ જોવા ન મળતી હોય, તો એવા અલગ અલગ પ્રકારના આ નિવસન તંત્રો છે. તો એ નિવસન તંત્રમાં કહેવા તો કે એ પ્રકારની વનસ્પતિ જોવા મળશે, અથવા ત્યાં રહી શકતા હોય એવા સૂક્ષ્મ જીવો જોવા મળશે, કીટકો જોવા મળશે અને પ્રાણીઓ પણ જોવા મળશે. તો મિત્રો આ પરિસ્થિતિ કેવી થઈ? પરિસ્થિતિકીય વિવિધતા. પ્રકૃતિમાં આવી સમૃદ્ધ વિવિધતાના ઉદ્વિકાસ માટે લાખો વર્ષો લાગે છે, પરંતુ જો આ જાતિઓ ગુમાવી હોય તો એ તો આપણને ખબર જ છે કે ભાઈ વર્તમાન દરમાં ચાલુ જ રહે છે, કે આપણે બે સદી કરતાં પણ ઓછા સમયમાં આ બધી જૈવ વિવિધતા ગુમાવી શકીએ છીએ. પ્રકૃતિમાં આ બધી સમૃદ્ધતા તો લાખો વર્ષોથી ઉદ્વિકાસ થયેલો છે, કે નવી જાતિ આવે એટલે એની પછીની જાતિ જેની ઉપર ડિપેન્ડેડ હોય એ જાતિ પણ સાથે નાશ પામે છે. તો આ પ્રકારની જે જૈવ વિવિધતા છે આપણે ઘણીવાર ગુમાવીએ છીએ. અમુક એવા મનુષ્યના માનવસર્જિત પ્રદૂષકો દ્વારા અથવા તો બીજા આફતો દ્વારા જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ મનુષ્ય માટે હિતકારક અતિ આવશ્યક છે. કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે આપણને જીવવા માટે જૈવ વિવિધતાની જાળવણી આવશ્યક છે. માટે સમગ્ર વિશ્વના લોકો વધુને વધુ જાગૃત બન્યા છે. કારણ કે મિત્રો એ આ પ્રકારની જો જાગૃતિ નહીં આવે તો એ આ જૈવ વિવિધતા આપણે ગુમાવવાનો વારો આવશે. એના માટે આપણે વાત કરીએ વિશ્વ સ્તરે અને ભારતના સ્તરે જાતિઓની સંખ્યાનો અંદાજ, કે ભાઈ વિશ્વ સ્તરે કેટલી જાતિ જોવા મળે અને ભારત દેશમાં જાતિઓ કઈ પ્રકારની ને ક્યાં ક્યાં જોવા મળે છે એના વિશે આપણે જોઈએ. અહીંયા મિત્રો IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, એને IUCN 2004 એણે આ પ્રકારની વાત કરી કે વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા કેટલી છે? 1.5 મિલિયન કરતાં પણ વધારે છે, કે જે જાતિ હજી ઓળખાણી છે, હજી ઓળખાણી ન હોય એવી જાતિઓ પણ ઘણી જોવા મળે છે. હજુ કેટલીક જાતિઓ સ્પષ્ટ નથી કે કેટલી જાતિઓ શોધવાનું વર્ણન કરવું આપણે હજી બાકી છે. સામાન્ય ધારણા મુજબ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં જાતિની શોધ પરિપૂર્ણ જોવા મળે છે. હા મિત્રો, ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ એ બધી અલગ અલગ આપણે પૃથ્વી ઉપર જે આપણે વિષુવવૃત્તીય કક્ષામાં જે ફેરફાર થાય છે એ દ્વારા આપણે જોઈએ કે જ્યાં ક્યાં ઉષ્ણકટિબંધીય છે. ઉષ્ણકટિબંધીય છે તો ત્યાં સૂર્યપ્રકાશ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે, અને સમશીતોષ્ણ દેશો હોય કે જે આપણે ઠંડા જે પ્રદેશો કહે છે તો એ પ્રદેશોમાં પણ જાતિઓની વિવિધતા ઘણી જોવા મળે.
सामान्य धारणा मंडल मुजब उष्णकटिबंधीय में नोंधपात्र रीते मोटा प्रमाण में जातियों की शोध बाकी है, कारण के उष्णकटिबंधीय में समशीतोष्ण प्रदेशों कीटकों अभ्यास करो अने तेमा वनस्पति प्राणियों ने अंदाज मुजब केटली जोवा मळे छे मित्रों 20-50 मिलियन जातियों जोवा मळे छे। परंतु रॉबर्ट मे नामना वैज्ञानिके एक अंदाज पाक्को अंदाज मूक्यो छे मित्रों के वैश्विक जाति विविधता लगभग 7 मिलियन एटले के 7,70,00,000 जेटली जोवा मळे छे। के वैश्विक जाति आपणे जोईए तो के मात्र मित्रों जाति के छे हो, कारण के संख्या जे छे ए तो अगणित जोवा मळशे। आ 7 मिलियन तो मात्र जाति छे। पृथ्वी पर जैव विविधता आपणे रसप्रद अवलोकन करिए जोता जाए अहीं आकृति में दर्शाया प्रमाण अपृष्ठवंशीय अने पृष्ठवंशीय। पृष्ठवंशीय एटले केवा तो के मेरुदंडी अमेरुदंडी ई बधा केमां आवशे अपृष्ठवंशीय में, अने बीजा तो के द्विअंगीय अने त्रिअंगीय। जोता जाइए कि भाई बधीज अंदाजित जातिओ पैकी 70% थी वधु केटला छे प्राणीओ जोवा मळे छे। केटला मित्रों 70% थी पण वधारे प्रमाण में प्राणीओ लील फूग द्विअंगी त्रिअंगी अनावृत बीजधारी आवृत बीजधारी जैव वनस्पतिओनी संख्या केटली छे मित्रों 22%। मित्रों लखवू होय तो तमे नोट्स पेन लईने बेसजो। 22% केवी तो के लील फूग द्विअंगी त्रिअंगी अनावृत बीजधारी अने आवृत बीजधारी। एनो अर्थ मित्रों एम थाय के प्राणीओ में कीटको सौथी वधु जाति समृद्धि धरावतो वर्गीकरणीय वर्ग छे। आपणे जीवजंतु जोईए छे कीटको जोईए छे तो एनी संख्या केवी छे ए जाति समृद्धि में सौथी वधारे प्रमाण में जोवा मळे छे। अहीं आकृति में दर्शाया प्रमाणे कीटको पण जोवा मळशे। पछी एना उपरथी साबित थाय के कीटको ए प्राणीओनी कुल टकावारीना 70% थी पण वधारे छे। एनो ए अर्थ्यो के आ ग्रह पर 10 प्राणीओमांथी 7 केटलाय छे कीटक हशे। 70% वधारे एटले 10 प्राणीओ होय तो एमां 7 थी वधारे कीटको जोवा मळे। पृथ्वी पर फूगनी जातिओनी संख्या मत्स्य एटले के माछलीओ उभयजीवी सरीसृप अने सस्तनोनी कुल जाति करता पण वधारे जोवा मळे छे। फूग छे मित्रो एनी जाति केटली छे तो के माछली उभयजीवी सरीसृपो पक्षीओ अने सस्तनो ए बधानी टोटल जाति करता पण फूगनी जाति केवी छे वधारे प्रमाणमां जोवा मळे छे। जीवशास्त्रीओ अने आदिकोष केन्द्रीय सजीवोनी जातिनी संख्यानो चोक्कस ख्याल नथी, कारण तो के सूक्ष्मजीवोनी हजी अमुक तो ओळख पण नथी थई। बराबर घणी जातिओनुं हजी संवर्धन पण नथी थयुं, एटले के प्रयोगशाळामां जो ए पोते ग्रो करवामां आवे एटले के उगाड़वामां आवे अथवा तो एने जन्म करवामां आवे तो ए हजी संवर्धन पण शक्य नथी थई शकतुं। आना आपणे जैव रासायणिक अने आणविक मापदंडो ए पण अलग अलग जोवा मळशे, एटले के एना जे પ્રોટીનિક સબસ્ટન્સ છે એના શરીરમાં અથવા તો એ પોતે જૈવ રાસાયણિક જે કોઈ પણ પ્રક્રિયા કરે છે તો એમાં વિવિધતા આપણને જોવા મળે છે। તો મિત્રો તમે સમજી શકો છો કે પૃથ્વી ઉપર જૈવ વિવિધતા કેટલા પ્રમાણમાં જોવા મળે છે। જેમ મિત્રો વનસ્પતિ વધારે પ્રમાણમાં અથવા તો પ્રાણીઓ જેટલા વધારે પ્રમાણમાં જોવા મળે છે એના કરતાં પણ વધારે પ્રમાણમાં એ પોતે લુપ્ત થતા જાય છે। લુપ્ત થતા જાય એટલે કે એની જે ક્રિયા છે એની સજીવની જે આગળ વધવાની જે પ્રોસેસ છે એ પોતે વધી નથી શકતી। જો ભારતનું હવે આપણે વાત કરીએ કે વિશ્વના કુલ જમીન વિસ્તારમાંથી માત્ર 2.4% જમીન વિસ્તાર ખાલી ભારત એકલો ધરાવે છે ટોટલ જમીન વિસ્તારના, પરંતુ તેની જૈવિક વિવિધતા કેવી તો કે 8.1% જેટલી સમૃદ્ધ છે। કારણ આપણે અહીંયા 3 પ્રકારની અલગ અલગ ઋતુઓ જોવા મળે છે, શિયાળો ઉનાળો અને ચોમાસું। એટલે શિયાળામાં ઉગતી વનસ્પતિઓ ત્યાંના પ્રાણીઓ, ત્યાર પછી ઉનાળાવાળા પ્રાણીઓ અને ચોમાસામાં પણ ઉગતી વનસ્પતિ અને એના પ્રાણીઓ એ કેવા છે તો કે સૌથી વધુ જોવા મળે છે। ભારત એ વિશ્વના 12 વધુ જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે।
કેવી તો ટોટલ 12 જેટલા છે એમાંથી દેશોમાંથી એક છે। ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિ અને તેનાથી બે ગણાથી પણ વધારે આપણને પ્રાણી જાતિઓ જોવા મળે છે। જો આપણે રોબર્ટ મેના અંદાજ પ્રમાણે સ્વીકારીએ તો હજુ માત્ર કુલ જાતિઓના 22% જાતિઓ જ શોધાઈ છે। હવે મિત્રો તમે ચર્ચા કરી જુઓ કે આટલી જાતિઓ શોધાયા પછી પણ એ એમ કહે છે કે 22% જેટલું જ ખબર પડી છે હજી કેટલી જાતિઓ છે, બાકીની જાતિ તો હજી જોવાની પણ બાકી છે, એને ઓળખવાની પણ બાકી છે। એટલે તમે અંદાજ લગાવી શકો કે કેટલી જાતિ સમૃદ્ધિ આપણે ભારતમાં જોવા મળે છે। એક અંદાજ મુજબ ભારતમાંથી 1,00,000 કરતાં પણ વધારે જાતિઓ, 3,00,000થી પણ વધુ પ્રાણી જાતિની શોધનું વર્ણન કરવાનું હજી બાકી છે। હજી આગળ સમય જતાં નવી નવી જાતિઓનું સંશોધન થશે। આપણા દેશની સંપૂર્ણ જૈવિક સંપદા એની શોધ કરવા માટે પ્રશિક્ષિત માનવ શક્તિ, વર્ગીકરણ વિદો અને ઘણા સમયથી ચાલતા જોવા મળે છે। પરંતુ આ પરિસ્થિતિ વધુ નિરાશાજનક એ માટે છે, આપણને દુઃખ થાય કે મોટાભાગની જાતિ અને તેની શોધ પહેલાં જ એ પોતે વિલુપ્ત થઈ ગઈ છે। અમુક સજીવોની જાતિ એવી છે કે પોતે ખબર પડી હોય એની પહેલાં જ એ પોતે શું થઈ જાય છે, વિલુપ્ત થઈ જાય છે। પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં એટલે કે આપણે જે રેડ ડેટા બુક જે કહીએ છીએ એ જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણે બધા સૂચિબદ્ધ કરતાં પહેલાં તેનો અગ્નિદાહ થઈ રહ્યો છે। એટલા માટે આ તો ખાલી વાત કરી છે મિત્રો કે જૈવિક પુસ્તકાલયમાં એટલે કે હજી શોધાયેલી હોય અથવા તો ન હોય એ પહેલાં જે પોતે વિલુપ્ત થઈ જાય છે, તો આપણે કઈ રીતે એનો તારણ કાઢી શકીએ। જેમ કે ડાયનોસોર છે તો ડાયનોસોર વિશે આપણે જાણતા પહેલાં એ તો આપણને એના અવશેષો મળ્યા પછી ખબર પડી કે આ પ્રકારના સજીવ જોવા મળતા હતા, પરંતુ એની પહેલાં આ પ્રકારના સજીવો હશે કે નહીં એ થયા પહેલાં જ એ પોતે વિલુપ્ત થઈ ગયા છે। મિત્રો આપણે વિવિધ ભાત એટલે કે પ્રતિરૂપ જે બાયોડાયવર્સિટીની એટલે કે જૈવ વિવિધતાની જે પેટર્ન છે એના વિશે આપણે જોઈએ। એમાં મિત્રો વાત કરીએ અક્ષાંશીય ઢોળાંશ। અક્ષાંશીય ઢોળાંશ એટલે લેટિટ્યુડિનલ ગ્રેડિયન્સ, આપણે જે અક્ષાંશ ઉપર જે પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધતા વિશ્વમાં અસમાન છે, એ તો છે જ મિત્રો, આપણને ખબર જ છે કે ધ્રુવ પ્રદેશ ઉપર વિવિધતા કેવી છે તો કે ઘટતી જશે, જોતા જઈએ અહીંયા લખેલું જ છે। વનસ્પતિ અને પ્રાણી સમૂહની વિવિધતામાં રસપ્રદ ભાતો જોવા મળે છે અને અક્ષાંશીય ઢોળાંશ તે પૈકી એક છે। કેવા અક્ષાંશીય ઢોળાંશ? તો કે વિષુવવૃત્તથી, વિષુવવૃત્ત એટલે પૃથ્વીની મધ્યમાં, પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત એટલે મિત્રો આ કે આપણી પૃથ્વી છે અને આ એને એની મધ્યમાંથી ઉપર તરફ જતા અથવા તો ધ્રુવ તરફ બે બાજુ નીચે તરફ જતા એ જૈવ વિવિધતા કેવી થઈ જશે, ઘટતી જશે। કારણ તો કે ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યપ્રકાશ નહીં જોવા મળે, ત્યારબાદ ત્યાં સજીવો જીવી ટકી શકવા માટે પોતે કેપેબલ નથી હોતા। એટલા માટે અમુક અપવાદને બાદ કરતાં વિષુવવૃત્તીય વિસ્તાર એટલે કે જે આપણો વિષુવવૃત્તીય વિસ્તાર છે સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ જોવા મળે। આમાં અમુક અપવાદ કેની વાત કરે છે મિત્રો? તો કે રણ પ્રદેશો છે તો ત્યાં જૈવ વિવિધતા ઘણી ઓછી જોવા મળશે। વિષુવવૃત્ત નજીક કોલંબિયામાં 1400, ન્યુયોર્કમાં 105 અને ગ્રીનલેન્ડમાં 56 જેટલી પક્ષીની જાતિઓ જોવા મળી। તો જો મિત્રો ઘટતી જાય છે કે કોલંબિયામાં 1400 જેટલી, ન્યુયોર્કમાં 105 અને 70 ડિગ્રી નોર્થ આપણે જોઈએ તો કે માત્ર ગ્રીનલેન્ડમાં ઠંડા પ્રદેશમાં માત્ર 56 જેટલી જ જાતિઓ જોવા મળે છે। એના ઉપરથી આપણે મિત્રો નક્કી કરી શકીએ કે આ પ્રકારની જૈવ વિવિધતા ક્યાં જોવા મળે છે। ભારતનો મોટા ભાગનો જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં આવેલો છે, એટલા માટે થઈને આપણે જો
કે નીચે દક્ષિણનો જે ભાગ છે એ મોટા ભાગે જૈવ વિવિધતાથી સભર છે, જૈવ વિવિધતા ત્યાં વધારે પડતો જોવા મળે છે. એટલે 1200થી વધુ પક્ષીઓની જાત આપણને જોવા મળે છે. ઉષ્ણકટિબંધમાં આવેલો ઇક્વાડોર એ વન વિસ્તારમાં આવેલી વાહક પેશીધારી વનસ્પતિ જાતિઓ સમશીતોષ્ણમાં આવેલી જાતિઓ કરતાં કેટલી, તો કે 10 ગણી વધારે છે. વાહક પેશીધારી એટલે અન્નવાહક પેશી અને જલવાહક પેશીધારી જે કોઈ પણ વનસ્પતિઓ છે એ ઇક્વાડોરમાં ઉષ્ણકટિબંધીયમાં જેટલા આવે છે એની કરતાં 10મા ભાગની વનસ્પતિ યુએસએમાં મધ્ય વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે 10 ગણી વધારે ક્યાં જોવા મળે છે, ઠંડા પ્રદેશ કરતાં ઉષ્ણકટિબંધીયમાં. પછી વાત કરીએ દક્ષિણ અમેરિકામાં એમેઝોન કે જે વિશ્વને 21% ઓક્સિજન એ એમેઝોનનું જંગલ પૂર્ણ પાડે છે. તો કે એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પરથી સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. તે 40,000 વનસ્પતિ, 3,000 મત્સ્ય, 1300 પક્ષીઓ, 427 સસ્તનો, 427 ઉભયજીવીઓ, 376 સરીસૃપો અને 1,25,000 અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાત માત્ર ને માત્ર એક દક્ષિણ અમેરિકાના એમેઝોનના જંગલમાં જોવા મળે છે. જેનો હમણાં આપણે 1 વર્ષ પહેલાં જ એમાં દાવાનળ એટલે કે આગ લાગેલી અને ઘણા સજીવોનો ભસ્મીભૂત થઈ ગયેલા. મિત્રો, વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ આ જે વર્ષાવનો છે એમાં કેટલા, તો કે 2 મિલિયન એટલે કે 20 લાખ જેટલા કીટકોની જાતિ આપણને જોવા મળે છે. તો મિત્રો, હવે તમે અંદાજ લગાવી શકો કે આપણી જૈવ વિવિધતા કેટલી વધારે પ્રમાણમાં જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરશું વિષુવવૃત્તીય વિસ્તારોની જૈવ વિવિધતા. ત્યાર પછી જાતિ સંબંધમાં સમાશ્રયન ઢોળાવ એના વિશે આપણે ચર્ચા કરશું કે જે અલગ અલગ જાતિ વિસ્તારોનો જે એરિયાનો રિલેશનશીપ છે, એરિયા વચ્ચે કનેક્શન જે છે એના વિશે આપણે જોશું. મિત્રો, જો વિડીયો સારો લાગે તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.